સામાન્યપણે તમામ રાજકીય પક્ષો દાવો કરતા હોય છે કે તેઓ જાતિવાદી રાજકારણને પ્રોત્સાહન નથી આપતા, પરંતુ વાસ્તવિકતા એ છે કે જાતિવાદી સમીકરણોને ધ્યાનમાં રાખીને જ રાજકીય પક્ષો પોતાના નિર્ણયો લેતા હોય છે. અને આજરોજ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની વરણી થયા બાદ આ ચર્ચાઓ વધુ તેજ બની છે. જગદીશ ઠાકોર એ ઓબીસી સમાજના નેતા છે અને તેઓ ઠાકોર સમાજમાંથી આવે છે. એ જ ઠાકોર સમાજ કે જેઓનું ઉત્તર ગુજરાતમાં ભારે વર્ચસ્વ છે અને તેઓ ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા પણ ભજવતા હોય છે. આમ તો ઠાકોર સમાજમાં કોંગ્રેસની સારી એવી પકડ હતી, પરંતુ છેલ્લા 1-2 દશકમાં ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે. દિલીપ ઠાકોર કે જેઓ ગુજરાત સરકારમાં તાજેતરમાં જ મંત્રી હતા, જુગલજી ઠાકોર કે જેઓ રાજ્યસભાના સાંસદ છે, ભરતસિંહ ડાભી કે જેઓ પાટણ લોકસભાથી સાંસદ છે, અને તાજેતરમાં જ અલ્પેશ ઠાકોર કે જેઓ કોંગ્રેસમાં હતા, તેઓને પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાના પક્ષમાં જોડીને ઠાકોર સમાજમાં પોતાના નેતાઓની મજબૂતી વધારી દીધી છે. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા જગદીશ ઠાકોરનું પ્રમુખ તરીકે નામ એલાન થતા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને પણ ઠાકોર સમાજના મોટા નેતા મળી ગયા છે. ત્યારે હવે આવનારા સમયમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતની રાજનીતિ પર નજર કરીએ તો 2017માં અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં હતા ત્યારે કોંગ્રેસને થોડા ઘણા અંશે ફાયદો થયો હતો અને ભારતીય જનતા પાર્ટીએ નુકસાન વેઠવાનો વારો પણ આવ્યો હતો. પરંતુ 2022ની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાની પકડ વધુ મજબૂત બનાવી, પરંતુ હવે જગદીશ ઠાકોરનું નામ એલાન થતા હવે ક્યાંક ને ક્યાંક ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર વર્સિસ જગદીશ ઠાકોરની જંગ પણ જોવા મળી શકે છે. કારણ કે આમ તો ઠાકોર સમાજમાંથી ઘણા એવા મોટા દિગ્ગજ નેતાઓ છે, પરંતુ ખાસ કરીને સમાજની અંદર જે બે ચહેરાઓને સૌથી વધુ લોકો ઓળખે છે અને જે બે ચહેરાઓની સૌથી વધુ લોક ચાહના છે તો એ ચહેરાઓ છે અલ્પેશ ઠાકોર અને જગદીશભાઈ ઠાકોર. અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જ્યારે ઉત્તર ગુજરાતમાં પોતાની પકડને વધુમાં વધુ મજબૂત બનાવવા માંગે છે, જ્યારે કોંગ્રેસ પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા માંગે છે, ત્યારે આવનારા સમયમાં અલ્પેશ ઠાકોર વર્સિસ જગદીશ ઠાકોરની રાજકીય વર્ચસ્વની લડાઈ પણ જોવા મળી શકે છે. અને આમાં કોણ સફળ થશે તે તો આવનારા સમયમાં ખબર પડશે. પરંતુ એક વાત ચોક્કસપણે કહી શકાય કે અલ્પેશ ઠાકોરના આવવાથી ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત થઈ છે, પરંતુ સામે છેડે કોંગ્રેસે જે પ્રકારની રણનીતિ અપનાવી છે તેનાથી કોંગ્રેસ માટે પણ ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં સારા સમાચાર મળી શકે છે. કારણ કે જગદીશ ઠાકોરની છબી એક સ્પષ્ટ વક્તા તરીકેની એક ક્લીન ઇમેજ ધરાવે છે અને પાર્ટીના તેઓ વફાદાર નેતા તરીકે તેઓની ઓળખ પણ છે અને તેઓએ કોંગ્રેસમાં વિવિધ હોદ્દાઓ હેઠળ કામગીરી પણ નિભાવી છે. ત્યારે જગદીશ ઠાકોરના આવવાથી ક્યાંક ને ક્યાંક રાજ્ય વિશે તો આપણે ન કહી શકીએ, પરંતુ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને જરૂરથી મજબૂતાઈ મળી શકે છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટી તૂટી રહી હતી, આ સમયમાં જગદીશ ઠાકોરની વરણી થતા ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ માટે રાહતના સમાચાર આવી શકે છે. જો કે પ્રદેશ પ્રમુખની વરણી માટે બીજા અન્ય ફેક્ટરોને પણ કોંગ્રેસ દ્વારા ધ્યાનમાં લેવામાં આવ્યા હશે. કારણ કે કોંગ્રેસમાં લાંબી ખેંચતાણ પણ ચાલી રહી હતી અને અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને પણ તેઓની પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ હશે. પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાતના રાજકારણ પર નજર કરીએ અને એમાં પણ જો ઠાકોર સમાજની રાજનીતિને લઈને નજર કરીએ તો ક્યાંક ને ક્યાંક આ પ્રકારના સમીકરણો જોવા મળી રહ્યા છે, જેમાં આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચહેરો અલ્પેશ ઠાકોર જોવા મળી શકે છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી ચહેરો જગદીશ ઠાકોર જોવા મળી શકે છે. અને ઠાકોર વર્સિસ ઠાકોરની આ રાજકીય સ્પર્ધામાં આવનારા સમયમાં કોણ બાજી મારે છે તે તો ઠાકોર સમાજના મતદાતાઓ અને ઉત્તર ગુજરાતના લોકો જ નક્કી કરશે.